કેવી નિક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરી મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ આઠમાં આપણી નવીન સ્વાધ્ય પોથી જે આપવામાં આવેલી છે તેમાં ગુજરાતી વિષયનો પાઠ નંબર નવ દીકરાનો મારનાર જેનો આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને વસ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાઠ નંબર નવ છે દીકરાનો મારનાર જેની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક છે તમારા શિક્ષક અથવા વડીલ પાસેથી તમારા વિસ્તારની લોકકથા સાંભળીને એને તમારા શબ્દોમાં લખો વિદ્યાર્થી મિત્રો અમારા બનાસકાંઠા વિસ્તારની વાત કરીએ તો એની એક લોકકથા છે આ લોકકથાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં સોયગામ તાલુકાના લીંબોળા ગામ છે તે ગામમાં કેટલા ઘરો છે તેમાં રણછોડ પગી નામનો વ્યક્તિ થઈ ગયો હતો રણછોડ પગી એક પગેરું હતું તે કોઈપણ વ્યક્તિના પગે ઓળખીને ઓળખી શકતો હતો આ રણછોડ પગીએ ભારત પાકિસ્તાન ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેરની યુદ્ધમાં ભારતની સેનાને ખૂબ મદદ કરી હતી પાકિસ્તાન બાજુ જવાના જે રસ્તા હતા તે રસ્તાથી રણછોડ પગી વાકેફ હતા અને સેનાને તે રસ્તો બતાવ્યો હતો પગ ઓળખવાની આ ગજબની શક્તિ ભારતીય સેનાને ખૂબ જ કામ આવી હતી આ કામ બદલ રણછોડ પગીને ભારત સરકાર તરફથી કેટલા એવોર્ડ પણ મળેલ છે અત્યારે પણ બોર્ડર પર રણછોડ પગીનું પૂતળું આવેલું છે જે રણછોડ પગી ચોકીના નામે ઓળખાય છે ધન્ય છે આવા વીર સપૂતોને તો વિદ્યાર્થી મિત્રો તમારા વિસ્તારમાં પણ કોઈ આવો બનાવ આવી ઘટના અને આવો કોઈ મિત્રો ઇતિહાસ વિશે તમારા પૂર્વજો શિક્ષક પાસેથી જાણી અને તમે લખી શકો છો ચાલો આપણે આગળ વાત કરવાના છીએ પ્રશ્ન બે નીચેના જોડકા જોડવાના છે અહીંયા મિત્રો પહેલું છે જીવનચરિત્ર તો જીવનચરિત્ર એટલે કે બીજા દ્વારા લખાયેલ પ્રખ્યાત વ્યક્તિના જીવનનું વર્ણન તો એને જીવનચરિત્ર કહેવાય છે નવલિકા એટલે કે ટૂંકી વાર્તા એના પછી મિત્રો લોકકથા લોકકથાનો મતલબ થાય છે લોકો દ્વારા રચાયેલી વાર્તા બોધકથા એટલે કે જેમાંથી ઉપદેશ મળતો હોય તેવી કથા અને આત્મકથા તો પોતાના જીવન વિશેનું વર્ણન હોય એને આત્મકથા કહેવાય તો આવી રીતે આપણે જોડકા જોડવાના છે પ્રશ્ન ત્રણ તમારા વિસ્તારમાં વપરાતી લોકબોલીના પાંચ શબ્દો લખી તેનું એક એક વાક્ય બનાવીને લખો પહેલો શબ્દ છે ચો ચો એટલે કે એ બાજુ તું ક્યાં ક્યાં જાય છે ક્યાં નહીં પરંતુ ચો અહીં મિત્રો આપણને મૂકવાનું છે એ બાજુ તું ચો જાય છે બરાબર આ ઉત્તર ગુજરાતની બોલી છે ખાસ બનાસકાંઠાની બીજું છે શબ્દ હેંડો વાક્ય બનશે થોડા ઉતાવળા હેંડો પહોંચીએ ત્રીજું છે વરે આવતીકાલે વરે પાછા આવશું ચોથું છે કમ ગઈકાલે શાળાએ કમ ન આવ્યો પાંચમું છે શેતર મારા ખેતરમાં ગઈકાલે રોજડું આવ્યું તો આવા શબ્દ તમે બીજા પણ મિત્રો લખી શકો છો પ્રશ્નચાર દીકરાનો મારના એકમમાં પહેરવેશના નીચેના શબ્દો વપરાયેલા છે ચોરણી પાસાબંધી કેડિયું પછીડી પાઘડી તો આવા શબ્દો વપરાયા છે તો મિત્રો તમારા વિસ્તારના લોકોના પહેરવેશના પાંચ શબ્દો લખવાના છે તો મિત્રો આપણા મારા વિસ્તારની વાત કરીએ તો તેમાં પહેરણ પેન્ટ લુંગી ઢીપટો ફાળિયું ઓઢણું આવા શબ્દ મિત્રો વપરાય છે જે લોકોના પહેરવેશ છે પ્રશ્ન મિત્રો પાંચ છે સંધિ છોડો જેમાં પહેલું છે વિશ્વાનલ વિશ્વવતા અનલ થાય જીતેન્દ્ર જીતવતા ઇન્દ્ર સપ્તર્ષિ સપ્તવતા ઋષિ મનોહર મનવવતા હર સજ્જન સત્વતા જન પ્રશ્ન મિત્રો છ નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન છે કે તમે ધૂળેટી કેવી રીતે ઉજવો છો તો મિત્રો આપણે જવાબ લખી શકીએ કે અમે ધૂળેટી ધામધૂમથી ઉજવીએ છીએ અમે અમારા મિત્રો ઉપર રંગો છાંટીએ છીએ એ દિવસે અમે અલગ અલગ રમતો રમીએ છીએ અને ભેગા નાસ્તો પણ કરીએ છીએ બીજો પ્રશ્ન છે રમતા રમતા તમારાથી અચાનક તમારા મિત્રને વાગી જાય તો તમે શું કરશો તો એનો જવાબ મિત્રો લખી શકાય કે જે મિત્રને લાગે તેની વ્યવસ્થિત બેસાડીશું તેની પ્રાથમિક સારવાર કરીશ જરૂર પડે તો તેને દવાખાને લઈ જઈશ વધારે વાગી હોય તો તેની ઘરના લોકોને પણ જાણ કરીશ ત્રીજો પ્રશ્ન છે ધૂળેટીના તહેવારમાં ગોઠિયા ઉઘરાવવા આવતી હતી બીજા કયા કયા તહેવારો ફાળ ફાળો ઉઘરાવવામાં આવે છે તો મિત્રો ધૂળેટી સિવાય નવરાત્રિમાં ગણેશ ચતુર્થીના દિવસે કોઈ મંદિર કે સંસ્થા બનાવવા માટે ફાળો શાળામાં જરૂર હોય ત્યારે ફાળો ઉઘરાવવામાં આવતું હોય છે ચોથું પહેલાના સમયમાં મુસાફરી માટે ઘોડા બળદગાડું વગેરેનો ઉપયોગ થતો હાલમાં મુસાફરી માટે સેનો સેનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો હાલમાં મુસાફરી માટે બસ જીપ રિક્ષા ટ્રેક્ટર સાયકલ ટ્રેન વિમાન હેલિકોપ્ટર સ્ટીમર ઘોડાગાડી ઊંટગાડી વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્ન મિત્રો ત્રણ સાતમો પિતૃ પ્રશ્ન છે પ્રશ્ન સાતની અંદર નીચે આપેલા વાક્યમાં કયો ભાવ પ્રગટ થાય છે તે કૌંસમાં આપેલા શબ્દમાંથી પસંદ કરો તો અહીંયા મિત્રો શબ્દ પણ આપેલા છે પહેલું છે વાક્ય આ મારી ઘોડે આપું છું ચડીને ભાગવા માંડ તો આ ઉદારતાનો ભાવ છે બરાબર બીજું તમારી ભૂલ હું માફ કરું છું તો આ ક્ષમાનો ભાવ કહેવાય ત્રીજું મેહુલની આંખો ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ તો ક્રોધનો ભાવ છે ચોથું મનગમતું રમકડું મળતા નિશા આનંદથી નાચવા લાગી તો હર્ષનો ભાવ છે પાંચ મને તરતા નથી આવડતું તેથી બાણીમાં જવાની મને બહુ બીક લાગે છે તો આ ડરનો ભાવ છે બરાબર એના પછી પ્રશ્ન મિત્રો આઠની વાત કરીએ તો નીચે આપેલા ખાનામાં જૂના સમયમાં વપરાતા શબ્દો આપેલા છે તેની સામેના ખાનામાં હાલના સમયમાં વપરાતા શબ્દો લખો જેમ કે મુસાફરી માટે પહેલા ઘોડીનો ઉપયોગ થતો હાલ બસનો રક્ષણ માટે તલવાર હાલ કાયદો મનોરંજન માટે ડાયરાની જરૂર પડતી હાલ સિનેમા લોકોને પ્રતિનિધિત્વ પ્રતિનિધિત્વ કરતી વ્યક્તિ પહેલાં રાજા હતી હાલ પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી હોય છે પ્રશ્ન મિત્રો નવ નીચે આપેલા ફકરામાં કોંસમાં આપેલા શબ્દોને યોગ્ય જગ્યાએ મૂકો તો અહીંયા મિત્રો આપણે આ જે શબ્દો આપેલા છે એને યોગ્ય જગ્યાએ મૂકીએ તો દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે હોળીનો તહેવાર આવે છે તેના પછીનો બીજો દિવસ એટલે ધૂળેટી હોળીના બીજા દિવસને પડવો પણ કહેવામાં આવે છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં હોળીને હુતાસણીથી ઓળખવામાં આવે છે ફાગણના ફાગ અને ધૂળેટી સાથે લોકો એકબીજાને રોળે છે અને બધા જ વિસ્તારોમાં ફરીને હોળી માટે ફાળો ઉઘરાવે છે જેને ગોઠ પણ કહે છે હોળી રમતા લોકોને ઘેરૈયા કહેવામાં આવે છે પ્રશ્ન મિત્રો દસ છે નીચે એક એક રૂઢિપ્રયોગ માટે બે વાક્ય આપેલા છે રૂઢિપ્રયોગ સાથે બન બેસતું વાક્ય હોય તેની સામે ખરાની નિશાની કરવાની છે મિત્રો પહેલો રૂઢિપ્રયોગ છે પેટ મોટું હોવું તો અહીંયા મિત્રો આવશે વાક્ય બન બેસતું રાજા મોટા પેટવાળા હતા તેથી રોજ દાન કરતા તો અહીંયા આવશે મિત્રો આપણે આ સાચું પડે બીજું દી રાવણનો દિ હતો એટલે તેણે સીતાજીનું અપહરણ કર્યું તો અહીંયા મિત્રો રાઈટ આવશે રંગમાં ભંગ પડવો ટીવીમાં ક્રિકેટ મેચનું પ્રસારણ આવતું હતું ત્યાં વીજળી ગુલ થતા મારા રંગમાં ભંગ પડ્યો તો મિત્રો આ સાચું છે એના પછી દુખતી નસ દબાવી અપરાધીને ભૂતકાળ યાદ કરાવતા તેની દુખતી નસ દબાઈ એવી રીતે આવશે ચીથરા ફાળવા શિયાળ શિયાળાને ખબર હતી કે દ્રાક્ષ મળવાની નથી છતાં તે કૂદકા મારી ચીથરાં ફાળતું હતું બરાબર એવી રીતે આવશે પ્રશ્ન મિત્રો અગિયાર છે નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત કરેલ શબ્દના સમાનાર્થી શબ્દનો ઉપયોગ કરી બીજું વાક્ય બનાવીને લખવાનું છે તો અહીંયા મિત્રો પહેલું વાક્ય છે કે આજે સવારે મેં ગુલાબજાંબુ ખાધા તો થશે કે આજે પરોઢીએ હું વહેલો જાગ્યો બીજું સુગંધ કદી કોઈ જગ્યાએ રોકાતી નથી અને એટલે જ કોઈ જગ્યા સુગંધની રોકી શકતી પણ નથી તો કામની સુવાસ એવી ફેલાવો કે લોકો ખુશ થઈ જાય ત્રીજું દિવાળીના પર્વે હું દીવો પ્રગટાવવા ગયો તો નવરાત્રિના તહેવારને લોકો રાહ જોઈને બેસે છે ચાર ફૂલો અને અગરબત્તીની ફોરમ સૌને ગમે છે પુષ્પો બગીચામાં ખીલી ગયા છે આંખના પલકારામાં ઘોડી તીરની જેમ છૂટી નેત્ર સાચવીને રાખશો તો બુઢાપામાં તકલીફ નહીં પડે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે